રાજપીપળા ખાતે આવેલ કલેક્ટર કચેરીમાં જિલ્લામાં વધતા જતા કોરોના કેસોને મુદ્દે અધિક કલેક્ટર એચ કે વ્યાસની ઉપસ્થિતિમાં વેપારી મંડળોની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારી ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી અપીલ વેપારી મંડળના સભ્યોને કરવામાં આવી હતી, જ્યારે વેપારી વર્ગે પણ વહીવટી તંત્રને પૂરતા સહયોગની ખાતરી આપી હતી. રાજપીપળા નગરપાલિકાના તમામ ચૂંટાયેલા કાઉન્સિલરોને અને વિવિધ વેપારી મંડળો એ લોકોની આજે બે અલગ અલગ મિટિંગ કરવામાં આવી. ખાસ કરીને કોરોનાના કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એના સંદર્ભમાં કઈ રીતે એ લોકોનો સહયોગ આપણે મેળવી શકીએ એ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. વેપારીઓને વિનંતી કરવામાં આવી કે એમની દુકાન પર તમામે તમામ પ્રકારના કોવિડ રિલેટેડ પ્રોટોકોલનું સરકારના નિયમોનું પાલન થાય, માસ્ક તમામે કરે વસ્તુ એન્શ્યોર થાય, સેનેટાઇઝરનો પણ પૂરતો ઉપયોગ થાય, સોશિયલ ડિસ્ટન્સિંગની ખાસ જાળવણી થાય, આ વસ્તુનો પર વધારે ભાર મૂકવામાં આવે અને તેનું પાલન કરવા માટે ખાસ ભારપૂર્વક વિનંતી કરવામાં આવી. આ ઉપરાંત વેક્સિનેશનની અત્યારે જે પ્રક્રિયા ચાલે છે તેમાં પણ લોકોમાં મેક્સિમમ અવેરનેસ આવે અને પોતાનો જ્યારે પણ વારો આવે ત્યારે અવશ્ય વેક્સિનના બંને ડોઝ લઈ લેવામાં આવે સમયાંતરે, એ બાબતે પણ એમનો સહયોગ લેવા બાબતે ચર્ચા કરવામાં આવી. વેક્સિન લીધા પછી પણ તમામે તમામ પ્રકારના પ્રોટોકોલનું માસ્ક વગેરેનું પાલન કરવાનું જ છે એ વસ્તુ પણ સમજાવવામાં આવી, કારણ કે વેક્સિન લીધા પછી ઇમિડિયેટ આપણામાં એન્ટીબોડી ડેવલપ નથી થતી, એનો એક સમય છે, એ સમય પછી એક સમયના અંતર પછી જ થાય છે. આ વસ્તુ પણ ખાસ એમના ધ્યાન ઉપર લાવવામાં આવી. દંતથી બચવા માટે જાહેરમાં થૂકવો, માસ્ક નહીં પહેરવો, આ બધી પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે પણ ખાસ વિનંતી કરવામાં આવી. અને વેપારી મંડળના તમામે તમામ હોદ્દેદારો અને ચૂંટાયેલા કાઉન્સિલરોએ આ બાબતે પૂરતો સહકાર આપવા એ લોકોએ અમને ખાતરી આપી છે.